જીએસટી પોર્ટલના વિરોધમાં તમામ ટેક્સ પ્રેક્ટિસનર્સ સંગઠનો દ્વારા આજે હડતાલ. જીએસટી પોર્ટલ ઠપ થતા વેપારીઓ ન કરી શક્યા રિટર્ન ફાઇલ. વેપારીઓને ફટકારી રહી છે લેફટી અને દંડની નોટિસ. લાડી ભરતીને લગતા પરિપત્રમાં ફેરફાર કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો. જોકે આ નિર્ણય બાદ પણ અનામત આંદોલન હજી પણ નથી સમેટાયું. આંદોલનકારીઓએ પરિપત્ર રદ કરવાની લેખિતમાં માંગ કરી. તો એલઆરડી વિવાદ મામલે સતત ગરમાતી રાજનીતિ. કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી ઉપવાસ પર બેઠા. અનામત મામલે એસસી ઓબીસી મહિલાઓના સપોર્ટમાં નૌશાદ સોલંકી પણ ઉપવાસમાં જોડાયા. ઉપવાસ પર બેસેલા કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સરકારને અલ્ટિમેટમ આપ્યું અને કહ્યું કે જો દીકરીઓને ન્યાય નહીં મળે તો અમેરિકન રાષ્ટ્રપતિના પ્રવાસનો વિરોધ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ સુધી પહોંચીને રજૂઆત કરશે. ઉપવાસ પર બેઠેલા કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સરકારને અલ્ટિમેટમ આપ્યું અને કહ્યું કે જો દીકરીને ન્યાય નહીં થાય તો અમેરિકન રાષ્ટ્રપતિના પ્રવાસનો વિરોધ કરશે. તો લાડી ભરતી મુદ્દે રાજ્ય સરકારનો નિર્ણય. એસસી એસટી અને ઓબીસી સમુદાયના નેતાઓ દ્વારા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની મુલાકાત બાદ નિર્ણય લેવામાં આવ્યો. રાજ્ય સરકારે 1-8-2018 પરિપત્રમાં ફેરફારનો નિર્ણય કર્યો. તો લાડી પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદથી થઈ રહ્યો હતો સરકારનો વિરોધ. ગાંધીનગરમાં મહિલા ઉમેદવારો 1 મહિના કરતા પણ વધારે સમયથી ધરણા પર બેઠી હતી. સરકારના નિર્ણયને એસસી એસટી ઓબીસી સમુદાય દ્વારા આવકાર આપવામાં આવ્યો. ગૃહ રાજ્યપ્રધાનની એલઆરડી મામલે પત્રકાર પરિષદ. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે ભરતીના સંદર્ભમાં વિસંગતતાનો અભ્યાસ કરીને દૂર કરવામાં આવશે. સરકાર અનામતને વરેલી છે અને પરિપત્રમાં સુધારો પણ કરીશું. તો કોંગ્રેસે એલઆરડી અનામત મુદ્દે સરકારના નિર્ણયને આવકાર્યો. સાથે જ કોંગ્રેસે સરકાર પર આક્ષેપ પણ કર્યો. કોંગ્રેસે કહ્યું કે સરકારને ડર લાગ્યો તેથી નમતું જોખ્યું. પરિપત્ર રદ કરવા કોંગ્રેસની માંગ. તો એલઆરડી વિવાદ મુદ્દે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાનું નિવેદન. ભાજપ હંમેશા લોકોની સમસ્યા ઉકેલવા માટે નિર્ણય લે છે. સમસ્યા મુદ્દે પ્રધાનોની બેઠક મળી હતી. બેઠકમાં પરિપત્રના સુધારાના નિર્ણયને ભાજપ પ્રતિ આવકારું છું. કોંગ્રેસે પણ પેલા જ્ઞાતિવાદનું ઝેર ફેલાવ્યું હતું. બે પક્ષો વચ્ચે વેરઝેર કરાવે છે. બધાને ન્યાય મળશે. તો આંદોલન પર બેઠેલા ઉપવાસીઓને પારણા કરાવવા માટે રાજ્ય સરકારના પ્રધાનો પહોંચ્યા. આંદોલનકારીઓએ સરકારના લેવાયેલા નિર્ણયની નકલ માગી. આંદોલનકારીઓએ કહ્યું કે જ્યાં સુધી તેમનો જૂનો ઠરાવ રદ કરવાના નિર્ણયની નકલ નહીં મળે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. તો કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનું અનામત અંગે નિવેદન. ભાજપ દેશના બંધારણમાં ફેરફાર કરવા માંગે છે. ભાજપ મનુવાદી વ્યવસ્થા લાવવાનો પ્રયાસ કરી રહી છે. 1 ઓગસ્ટ 2018 પરિપત્રમાં સુધારાની જાહેરાત બાદ વધુ એક આંદોલનના મંડાણ. બિન અનામત સંકલન સમિતિએ રાજ્ય સરકારને ચેતવણી આપી. પરિપત્રમાં કોઈપણ સુધારો કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બુધવારે ગાંધીનગરમાં બિન અનામત સમાજની બેઠક. ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણી લડવા મામલે વિદેશ પ્રધાન જયશંકરે સુપ્રીમ કોર્ટમાં કેવીએટ ફાઇલ કરી. કોંગ્રેસ દ્વારા જો આ ચૂંટણીને પડકારવામાં આવે તો પોતાની રજૂઆત સાંભળવામાં આવે તેવી અરજી કરી. મહત્વનું છે કે ગત વર્ષે જુલાઈમાં ગુજરાત રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા જયશંકર. કચ્છ ભાજપમાં આંતરિક જૂથ વિવાદ મામલે ભાજપની કાર્યવાહી. ભુજ તાલુકાના ભાજપ ઉપપ્રમુખ અને એપીએમસીના સભ્ય જયેશ ભાનુશાળીને કારણ દર્શક નોટિસ આપવામાં આવી. 3 દિવસમાં પક્ષના સભ્ય વિરુદ્ધ મતદાન કરવા માટે ખુલાસો માંગ્યો. ભુજ એપીએમસીની ચેરમેનની ચૂંટણીમાં ભાજપ જિલ્લા પ્રમુખ વિરુદ્ધ મતદાન કર્યું હતું. સુરત એરપોર્ટ પર ફરી એકવાર દાણચોરીના સોના સાથે યુવાન ઝડપાયો. કસ્ટમ વિભાગે યુવાન પાસેથી 2 સોનાની કેપ્સ્યુલ કબજે કરી. 8 લાખની કિંમતના 200 ગ્રામ સોના સાથે યુવાનની શારજહાં ફ્લાઇટથી આવી રહ્યો હતો અને જેની ધરપકડ કરાઈ. અમદાવાદમાં જ્વેલર્સની શોપમાં ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ગ્રાહકના સ્વાંગમાં આવેલા 3 લોકોએ ચોરી કરી. 1 ડોકિયું અને મંગળસૂત્રની ચોરી કરીને 2 મહિલા અને 1 શખ્સ ફરાર થયા હતા. મહેસાણામાં ખેરાલુના મલેકપુરથી સિદ્ધપુર રોડ પર જીપ ડાલુ ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો. દુર્ઘટનામાં બાળકી સહિત 6ના મોત અને 12 લોકો ઇજાગ્રસ્ત. જીપ ચાલકને ઝોકો આવી જતા અકસ્માત સર્જાયો હતો. સુરતમાં ભાટિયા ટોલ નાકા પર સ્થાનિકોના વાહન પસાર થતા લેવાતા કરને લઈને રોષ. જેને લઈને કડોદરા પલસાણા સહિતના ગામના લોકોએ જાહેરસભા યોજી હતી અને ટોલ ટેક્સમાંથી સ્થાનિકોને મુક્તિ મળે તેવી માંગ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. હાઇવે પર ટ્રકે પલટી મારતા વાહનોની લાંબી કતાર લાગી. અંદાજે 5 કિલોમીટર સુધી રસ્તાની બંને તરફ વાહનો અટવાયા હતા. 1 કલાક કરતા વધારે સમય સુધી વાહન ચાલકો પરેશાન થયા. ગીર સોમનાથના વેરાવળમાં વધી રહેલી ગંદકી વચ્ચે સફાઈ વાન પડ્યું ધૂળ ખાઈ રહ્યું છે. સફાઈ માટે રૂપિયા 35 લાખની કિંમતનું સફાઈ વાન હવે ખુદ કચરા સમાન બન્યું છે. તો રસ્તાઓ સાંકડા હોવાથી સફાઈ વાન ટર્ન ન લઈ શકતા હોવાનો તંત્રએ બચાવ કર્યો. ધ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને ચાલુ દાયકામાં તીડને સૌથી મોટું વૈશ્વિક કૃષિ સંકટ ગણાવ્યું. એફઓએના અનુસાર મે મહિનામાં તીડનો આતંક ફરી ગુજરાત અને રાજસ્થાનમાં ત્રાટકશે અને તીડનું ઝુંડ મોટા પાયે ખેતરમાં નુકસાન કરે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે.